બનઈજાગ્રસ્ત પોલીસ બનીજાગ્રસ્ત કર્મચારીઓને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડાયા છે આંગડિયા પેઢીના કર્મચારીએ ટીવી 9 સમક્ષ વર્ણવી હતી સમગ્ર ઘટના અમદાવાદના સીજી રોડ ઉપર આવેલ આર કાંતિલાલ આંગડિયા કંપનીના બે કર્મચારીઓ જમાલપુરની ઓફિસથી સીજી રોડ ઉપર જઈ રહ્યા હતા ત્યારે એલ એસપી જીમખાના નજીક બે મોપેડ સવારોએ તેઓને આંતરીને લૂંટ ચલાવી હતી આપની સાથે લૂંટનો ભોગ બનેલ બાબુલાલ પ્રજાપતિ જે આંગળીયા કર્મી છે તેઓ છે તેઓની સાથે વાત કરીશું કે આખી ઘટના શું હતી તમે ક્યાંથી કેટલા વાગે નીકળ્યા હતા અને શું ઘટના બની હતી જમાલપુરથી હું ત્રણથી સાડા ત્રણ વચ્ચે નીકળ્યો અને ઓલી સાઈડ જઈને રિક્ષા કરી અને રિક્ષાની અંદર બેઠા એ અનુસંધાનમાં પછી જલારામ મંદિરની બાજુમાં અંડર છે એની બહાર નીકળ્યા બહાર નીકળ્યા એના થોડા લગભગ લો ગાર્ડનની ચાર રસ્તા આવવાના વચ્ચે એ ગઠિયાઓ મારી પાછળ પડ્યા બાઇક લઈને દેખાણા એક હેલ્મેટ પહેર્યું હતું અને એકને મોઢે પેલું કંઈ કહેવાય છે ને બુકાની બુકાની જેવું પહેરેલું હતું અને એ લોકોએ કહ્યું કે રોકો રોકો એટલે અમને થોડો ડર લાગ્યો એટલે અમે રિક્ષાવાળાને કીધું કાકા જવા દો જવા દો એટલે કાકાએ ભગાવી ખરી પણ પેલા લોકો વચ્ચે આઈડા આવી ગયા અને પછી અમારા મા બંનેના વચ્ચે ઉપર મિરચી પાવડર નાખ્યો અને અમારી ઓખું પછી બંધ થઈ ગઈ પછી તેથી ત્યાં આગળ શું થયું એ ખબર નથી પણ અમારો થેલો ચૂંટાઈને એક લઈને ભાગી ગયા એ લોકો કઈ દિશામાં ભાગ્યા હતા અને ત્યારે પછી તમે શું કર્યું લોકો ગાર્ડનના બીઆરટી ચાર રસ્તા બાજુ ગયા પછી ત્યાંથી કયા રસ્તે ગયા એ ખબર નથી અમને પણ અમારા થેલાને બચાવવા માટે થઈ અને અમે પછી એકસો આઠને બોલાવી અને એકસો આઠ બોલાવી પછી અમે અહીં હોસ્પિટલમાં દાખલ કરાયા એમને એ લોકોએ ફાયરિંગ પણ કર્યું હતું આપની સાથે પણ મારા થઈ શું ફાયરિંગ કરી હતી એમને લોકોએ અને એક ભાઈને પણ કમરમાં જે પિસ્તોલથી પણ એનો ઘા કરેલો છે અને મને માથામાં પણ ઘા કરેલો છે બંદૂકનો અને હાથે ફ્રેક્ચર બી થઈ ગયું છે કેટલી રકમ હતી અને ક્યાંથી ક્યાં તમે લઈ જતા અમારું આમ તો શું અમારું કલેક્શન હોય હિસાબ કરીએ ત્યારે ખબર પડે પણ આ લગભગ અંદાજે સાઈઠ જેવું તો હશે જ સાઈઠ પાંસઠ જેવું કારણ કે વેપારીઓનું કલેક્શન કર્યું હોય જમાલપુરમાં ભાઈ ઓફિસે આવીને એનો હિસાબ કરીએ છીએ અમે આ તો બાબુલાલ પ્રજાપતિ કાંતિલાલ પટેલ આંગડિયા કર્મ કંપનીના કર્મચારી પાંસઠ લાખની લૂટ થઈ હોવાનું પ્રાથમિક કહેવામાં આવ્યું હતું પરંતુ બાદમાં પોલીસની તપાસમાં અને જે આંગળીયા કર્મચારીઓ અન્ય હતા અને આંગળીયા કંપનીના જે મેનેજર હતા તેઓની પૂછપરછમાં એ ફલિત થયું છે કે ચાલીસ લાખની આસપાસ લૂંટારુઓ રકમ લૂટી ગયા છે આ સમગ્ર મામલે હવે એલિસ બ્રિજ પોલીસ ઝોન સેવન એલસીબી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ જે પોલીસની એજન્સીઓની ટીમો છે તેઓ લૂટારુઓ જે દિશામાં ભાગ્યા હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે જોવાનું હવે એ છે કે લૂંટ કરનાર મોપેટ સવાર જે બે આંગળીયા કર્મીઓ હતા તે ક્યાર સુધીમાં પોલીસની પકડમાં આવે છે